ज्यादा वक्त लगेगा, पर संघर्ष जरूर सफल होगा। हर एक संकट का हल होगा वो आज नहीं तो कल होगा। स्वप्न थी लई संघर्ष अने संघर्ष थी लई सफलताना शिखर ने जाणवा आज वडनगर थी वाराणसी यात्रा निकली छे। पहला वडनगर, बहुचराजी, मोढेरा अने त्यार बाद मेहसाणा, अने हवे अमारी यात्रा आवी पहुंची छे उत्तर गुजरातना बनासकांठा जिल्लामां। ए धाममां ज्यां बिराजे छे आद्यशक्ति मां जगदंबा। बनासकांठामां उद्योग सेक्टर थी लई सहकारी क्षेत्रे અને યાત્રાધામનો વિકાસ કઈ દિશામાં થયો છે હવે તે પણ જાણીએ। વડનગરથી વારાણસીની નોનસ્ટોપ યાત્રા પહોંચી ત્યાં, જે જિલ્લાનો કુલ વિસ્તાર 12,703 ચોરસ કિલોમીટરનો છે। આ જિલ્લો રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે। અહીંની આબોહવા એકંદરે સુકી છે, તેથી જ ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણના કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે। અરવલ્લીની ગિરિમાળાઓ, ચારે તરફની લીલોતરીઓને જોતા જોતા, સાથે જ વહેતી હવાઓનો આનંદ લેતા લેતા અમારી યાત્રા અંતે ત્યાં પહોંચી, જેના દર્શન માત્રથી જ લાખો કરોડો ભક્તોની જેમ અમે પણ અંતે જ્યાં ધન્યતા અનુભવી। શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર ક્યાં થયા હતા? શું તમને ખબર છે ભગવાન રામ શક્તિની ઉપાસના કરવા ક્યાં આવ્યા હતા? જો તમે નથી જાણતા તો જવાબ છે આ પવિત્ર સ્થાન જ્યાં બિરાજે છે આદ્ય શક્તિમાં જગદંબા। કહેવાય છે કે માતાજીનું હૃદય જ્યાં છે તે છે અંબાજી મંદિર, અને એટલે જ 51 શક્તિપીઠમાંનું એક મહત્વનું શક્તિપીઠ છે અંબાજી મંદિર। મહત્વની વાત એ છે કે અહીં મૂર્તિ પૂજા નહીં પરંતુ યંત્રની પૂજા થાય છે। માનવામાં આવે છે અહીં સતી માતાનું હૃદય વિરાજમાન છે, અને સાથે જ કૃષ્ણ ભગવાને અહીં મુંડન કરાવ્યાની પણ લોકવાયકા છે। સામાન્ય દિવસ કે પછી પૂનમનો મેળો, ભક્તોની ભીડ કે ગાંજ રીતે હર હંમેશમાંના ભવ્ય દરબારમાં જોવા મળે છે। અહીં કોઈ બાધા લેવા તો કોઈ માનતા પૂરી થતા જ માતાના શરણમાં શીશ ઝુકાવવા પહોંચે છે। સોનાના કળશથી સજ્જ છે માના મંદિરનો આ ઘુમ્મટ। મંદિરની આ દિવ્યતા અને ભવ્યતાને જોઈ માતાના ધામને ગુજરાતનું સુવર્ણ મંદિર કહીએ તો ખોટું પણ ન કહેવાય। ભક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે અંબાજી। વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે અંબાજી મંદિર ખાતે। 51 શક્તિપીઠ છે અને એમાંનું આ એક શક્તિપીઠ માનવામાં આવે છે। દૂર દૂરથી ભક્તો, માઈ ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે, તો સાથે જ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન યાત્રાધામો જેટલા પણ ધાર્મિક સ્થળો છે તેનો વિકાસ પણ એટલો જ થઈ રહ્યો છે, અને સાથે જ આ મંદિર સાથે માતા સતીનું હૃદય અહીં બિરાજમાન છે તે કથા પણ જોડાયેલી છે। તો આવો જાણીએ આ મંદિરનો ઇતિહાસ અને વડાપ્રધાનના કાર્યકાળમાં થયેલા વિકાસના કામ। વડનગરથી વારાણસીની આ યાત્રા દરમિયાન અમે જોયું કે બનાસકાંઠામાં પણ યાત્રાધામનો વિકાસ કઈ દિશામાં થયો છે। અમે જાણવાનો પ્રયાસ મંદિરના પૂજારી પાસેથી કર્યો કે આપણા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે દેશના વડાપ્રધાન છે, ત્યારે તેમના શાસનકાળ દરમિયાન કેટલી કાયાપલટ થઈ છે।
जय श्री अंबे। राजराजेश्वरी जगदंबानु जगविख्यात मंदिर जे अरावली गिरिमालाओं में आवेलू छे, जे माताजी एम कहेवाय छे के भाई माताजी अहीं सतीनो हृदयनो भाग छे एवं कहेवामां आवे छे के जे वात्सल्य भावथी माताजी पासे जे मागो ए माताजी आपे छे के आराधिता सैव नराम भोग स्वर्गदा। आराधना करनारने माँ जगदंबा स्वर्ग मोक्ष अने भोग बधुं ज आपे छे एवी आ जग्याए छे के बधा जे माणसो व्यक्तिओ के माताजी पासे जे पण માગવા આવે માતાજી આપે છે અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું જે પણ અહીંયા કર્મ કરે એને માતાજી અવશ્ય ફળ આપે છે। અને આ અહીંયા એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનું મુંડન એમ કે બાબરી 5 વર્ષ પછી માતાજી યશોદા મૈયા અહીંયા માતાજી પાસે આવ્યા ને અહીંયા બાબરી પણ અહીંયા ઉતારવામાં આવી હતી એવી પણ લોકવાયકા પણ છે। આ માતાજી એમ કે ભાઈ મોદી સરકારના જે નરેન્દ્ર મોદી મોદી સાહેબના એમનો એવો એક વ્યૂ છે કે આ પણ મંદિરનો એકદમ જોરદાર વિકાસ થાય એવું એવી સતત ઈચ્છી રહ્યા છે। અને અહીંયા નજીકમાં જ આ પેલી રેલવેની પણ તૈયારી કરવામાં આવેલી છે કે જેનાથી લોકો શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા નજીક આવી શકે અને સગવડો સચવાય એટલા માટે અહીંયા કરે છે। અહીંયા આરસનો મોટા મોટો ધંધો છે જેનાથી આ રેલવે આવવાથી પણ એનો માર્બલનો મોટો ધંધો થઈ શકે એવું અહીંયા છે। માતાજી પાસે બધા જે જે માગે છે બધા જ બધું આપે છે। અહીંયા માતાજીનું એમ કે સવારે માતાજીની સવારી હોય છે, સાંજે માતાજીની સવારી હોતી નથી। માતાજીનું બાળ સવારમાં બાળાનું સ્વરૂપ છે, બપોરે મધ્યાહ્ને એમ યુવતીનું અને સાંજે વૃદ્ધાનું સ્વરૂપ છે એવું અહીંયા માનવામાં આવે છે। જય શ્રી અંબે। અહીંયા દરેક પૂજા એમ વિશેષ છે, અહીંયા માતાજીની બધી જ પૂજા આમ જુદી જ ટાઈપથી છે એટલે અહીંયા જ્યારે પણ આરતી થાય છે ત્યારે મધ્યાહ્ન પૂજન ઉત્તર પૂજન કરવામાં આવે છે એવું આવું કોઈ જગ્યાએ હોતું નથી। અમે અમારા ઘરે પણ પૂજા આરતી કરીએ ત્યારે સળંગ જ છે અને એમને પણ અહીંયા હવનશાળામાં આરતી થાય ત્યારે સળંગ જ થાય છે। અહીંયા એક જ જગ્યા એવી છે કે જે દરેક વસ્તુ વિશેષ છે। અહીંયા એક બધું એમ કે માનવામાં આવે કે ભાઈ માં વચ્ચે પણ એમ કે બધું પૂજનથી માતાજી એમ કે આશીર્વાદ છે એવું અહીંયા માનવામાં આવે છે। સવારમાં માતાજીની સવારી હોય છે ને માતાજીનો એવો શણગાર અલગ રીતે કરવામાં આવે છે ને અહીંયા જે પદ્ધતિની પરંપરાઓ જે વર્ષોથી જે છે એમાં કોઈ પણ થતો ફેરફાર થતો નથી। માતાજીને સવારમાં મંગળાભોગમાં શીરો બાળભોગમાં શીરો ધરાવવામાં આવે છે, સોજીનો શીરો હોય છે। મધ્યાહ્ને માતાજીને રાજભોગમાં બધી જ સામગ્રી એમ કે બધી જ રસોઈ ઘીમાં બનાવીને માતાજીને ધરાવવામાં આવે છે અને સાંજે માતાજીને ફ્રૂટ અને દૂધ અને મગજનો માતાજીનો પ્રસાદ ધરાવવામાં આવે છે। મંદિરની દિવ્યતા અને ભવ્યતાને જોઈ અમે જે રીતે ધન્યતા મેળવી તેવી જ ધન્યતા દર્શનાર્થીઓ પણ મેળવી હતી। અહીં દૂર દૂરથી આવતા માઈ ભક્તોનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ। બોમ્બેથી આવું છું અને હમણાં અંબાજી અનુષ્ઠાન વગેરે કર્યા અને શ્રી આરાસુરી અંબાજી માતાની જય, 51 શક્તિપીઠની જય, ગબ્બરના ગોખવાળી જૂતાવાળી માતાજીની જય। અહીંયા માં સાક્ષાત હાજરા હજુર છે, કહેવાય છે કે અહીંયા માનું હૃદય પડ્યું હતું અને જે બી અહીંયા ભક્તો આવે છે એમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા નીચે વિસા યંત્ર પર માનો શણગાર થાય છે અને માં હાજરા હજુર છે કેને કે આમ કીધું માં હાજર આવીને આમ કામ કર્યું છે। કામ તો ઠીક પણ એ તો શ્રદ્ધા અને ભક્તિની વાત છે। કેટલા મહારાજો અહીંયા અનુષ્ઠાન કરે છે, લોકો ક્યાં ક્યાંથી આવી રહ્યા છે, યજ્ઞશાળામાં રોજના કેટલાય હવન થતા છે, નવરાત્રિનો મહિમા અહીંયા બહુ છે। 51 શક્તિપીઠ પર જે સાક્ષાત માં હાજરા હજુર ગબ્બરની જ્યોત છે એ જ્યોતનો પણ મહિમા છે। લોકો ઘી લાવે છે, એમની માનતાઓ પૂરે છે, પગથિયે સ્વાસ્તિક કરે છે, ચાંદલા કરે છે, સૌની મનની ઈચ્છા તો પૂરી થાય જ છે અને દિવસે દિવસે કે કહેવાય ને કે ભક્તોની ભીડ વધી જ પડી છે। વચ્ચે તમે જોયું હોય તો કે મેલડીમાંનો બકરો પણ આવતો હતો, એને પણ માએ કેટલો સાક્ષાત દર્શન આપ્યા છે। હમણાં બાગેશ્વરજી મહારાજ પણ આવેલા, એ બી ધન્ય ધન્ય કે ગુજરાત જેવી તો કોઈ ભૂમિ નથી। આ મંદિરની જો વાત કરીએ તો લાખો વર્ષોથી છે, જ્યારથી શિવ અને સતીનું જે વર્ણન છે જે શિવ મહાપુરાણમાં, ત્યારથી આ કથા જે છે તે 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ જે અંબાજી મંદિર જે કહેવામાં આવે છે, તો અહીંયા માનું હૃદય સ્થાન છે એટલે અમને હૃદયથી અહીંયા એક શ્રદ્ધા જોડાય
રચાયેલી છે. તો આ શ્રદ્ધાને લઈ અને હૃદયના સ્થાનને અનુરૂપ થઈ અને અહીંયા બધા જ શ્રદ્ધાળુઓ જે હૃદયપૂર્વક આવી રહ્યા છે તો એમાં પણ અમે એક અહીંયા સહભાગી છીએ. વિશા યંત્ર, પહેલાં તો એ જાણવું પડે કે યંત્ર એટલે શું. યંત્ર એટલે એક શરીર જ છે, એક જાતનું મશીન પણ કહી શકાય જો અત્યારના યુગમાં કહીએ તો. યંત્ર એટલે વિશા યંત્ર. વિશા યંત્ર એટલે નવદુર્ગાનું યંત્ર કહેવામાં આવે છે. જેવી રીતે શ્રી યંત્ર હોય તેવી રીતે એક વિશા યંત્ર છે, જે માનું વિશા યંત્ર અહીંયા આગળ સ્થાપિત થયેલું છે, જેની અંદર 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે 9 એવી રીતે નરવાણ જે મંત્ર છે એમ રીમ ક્લીમ ચા મુંડા ય વિચ્ચે, એ 9 છે, તેને નવદુર્ગા કહેવામાં આવે છે. દરેકની એક દેવી છે. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેથી, એવી રીતે નવદુર્ગાઓના 9 દેવી છે. એને એ 9ના જે પ્લસ કરવામાં આવે છે, 1 2 3 ક્લોકવાઇઝ છે, 4 5 6 એન્ટી ક્લોકવાઇઝ છે અને 7 8 9 ફરીથી ક્લોકવાઇઝ છે. આ એક આખી સંરચનાને નરવાણ કહેવામાં આવે છે, તેને વિશા યંત્ર કહેવામાં આવે છે. અને દરેકનો સરવાળો 20 20 અને 20 થાય છે અને એટલા માટે તેને વિશા યંત્ર કહેવામાં આવે છે. પીએમ મોદી સાહેબના કાર્યકાળમાં જે અંબાજી મંદિરનો જે વિકાસ થયો છે તેના માટે તો કોઈ શબ્દ જ નથી. એટલું સુંદર અને એટલું સરસ રીતે આયોજન થયું છે. 51 શક્તિપીઠના પણ આપણે ગણીએ, ગબ્બર ગણીએ, અને જ્યારે અહીંયા આરાસુરી અંબાજી માતાની અંદર જ્યારે આપણે પગ મૂકીએ છીએ તો જે વિકાસ થયો છે તે વિકાસની વાત કરીએ તો જ્યાંથી એન્ટ્રી મારીએ છીએ, એન્ટ્રી ગેટથી લઈ અને માના ગર્ભગૃહ સુધીની વ્યવસ્થા, કોઈ પણ માણસ અહીંયા, કોઈ પણ ભક્ત અહીંયા 5 10 કે 15 થી 20 જ મિનિટ એને ઊભા રહેવું પડે છે અને દરેકને એવી સરસ રીતે દર્શન થાય છે કે જે કલ્પના બહાર છે. જે પહેલાં આપણે કલાકોના કલાકો અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડતું હતું તેના કરતાં વધારે અહીંયા ખૂબ સરસ રીતે આયોજન કરેલ છે. અંબાજીની વાત કરીએ તો અંબાજીની અંદર વિકાસના કોઈ કામ બાકી રહ્યા નથી. અંબાજીની અંદર નાના મોટા વિકાસના અસંખ્ય કામો ચાલી રહ્યા છે. હમણાં અંબાજીની અંદર વન વિભાગ દ્વારા પણ એક સરસ કાર્યક્રમ થયો છે વૃક્ષરોપણનું. અને અંબાજીની અંદર અંબાજી મંદિરની અંદર જે ચાચર ચોક છે એને 75 મીટર પહોળો કરી અને એક મોટું સરસ ડેવલપમેન્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડને ખૂબ સરસ જગ્યા બનાવવામાં આવી રહી છે અને એના માટે લગભગ મોટાભાગના બધા કામો પૂર્ણ થઈ ગયા છે. અને અંબાજીની અંદર રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, વીજળી હોય, એની કોઈ પણ સમસ્યા હતી એનું બધું નિરાકરણ આવી ગયું છે. અને અંબાજી મંદિરને સુવર્ણ સોનાથી મઢવાનું કામ પણ સુંદર અને આકર્ષિત ચાલી રહ્યું છે અને એ પરિપૂર્ણ થવાના આરે આવ્યું છે. અને અંબાજીની અંદર સૌથી મોટી તો આરોગ્યની વાત હતી, જે ત્યાં હોસ્પિટલની કોઈ એવી મોટી એવી જરૂરિયાત હતી નહીં, પણ તેમ છતાં પણ અંબાજી યાત્રાધામ વિકાસ બોર્ડને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે અને કેન્દ્રની સરકારે ખૂબ સરસ હોસ્પિટલ આપી છે. અને હોસ્પિટલ લગભગ 100 125 બેડની હોસ્પિટલ છે એરી. અને આરોગ્યના ક્ષેત્રે પણ અંબાજીએ ખૂબ સરસ કામ કરી બતાવ્યું છે નરેન્દ્રભાઈની સરકારે. વિકાસની વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી ધાર્મિક છે અને ધાર્મિકની દ્રષ્ટિએ વાત કરીએ આપણે તો અહીંયા બનાસકાંઠાની વાત કરીએ તો અંબાજી જે આખા ઇન્ડિયાની અંદર પ્રખ્યાત યાત્રાધામ છે, અંબાજીની વાત કરીએ તો 51 શક્તિપીઠથી લઈ અને બહુ મોટો એનો વિકાસ થયો છે. પબ્લિક આખા ઇન્ડિયામાંથી અહીંયા દર્શન કરવા આવતી હોય છે. તારંગાથી લઈ અને છેક મોન્ટ સુધી નવી જે રેલવે લાઇન જે મોદી સાહેબ દ્વારા નવું જે વિકાસનું કામ કરવામાં આવ્યું છે એમાં જોવા જઈએ તો લોકોને રોજગાર મળશે, રોજીરોટી મળશે અને અંબાજી યાત્રાધામનો પણ ખૂબ મોટો વિકાસ થશે. અને 9 વર્ષની વાત કરીએ આપણે તો કોઈપણ સરકાર વિકાસ તો કરતી હોય પણ જોવા જઈએ તો મોદી સરકાર જે વિકાસ કર્યો છે એનો 9 વર્ષની અંદર જોવા જઈએ તો ઇતિહાસની અંદર જે 70 વર્ષમાં કામ નથી થયા એ 9 વર્ષની અંદર થયેલા છે. આપણે જોવા જઈએ તો રામ મંદિર છે, 370 છે, ટ્રિપલ તલાક છે, એવા તો જે અસંખ્ય મુદ્દાઓ છે જે વિકાસમાં નથી આવતા પણ લોકોને ગમે એવા મુદ્દાઓનું જો જોવા જઈએ તો મોદી સાહેબે કામ કર્યું છે. અને 2024ની અંદર સૌથી મોટી લીડથી અને ઇતિહાસની અંદર સીટો ના આવી હોય એટલી સીટો આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. બનાસ નદી ઉપરથી બનાસકાંઠા બન્યું અને બનાસકાંઠા પરથી બનાસ ડેરી. આપણે અંબાજી મંદિર અને યાત્રાધામના થયેલા વિકાસ પર એક નજર કરી. હવે વાત લાખો પશુપાલકો માટે આશીર્વાદ સમાન એવી બનાસ ડેરીની જો વાત કરીએ તો
સુખી તો સૌ સુખી, ખેડૂતોના હિતોમાં જ નિર્ણય થવા જોઈએ. આ શબ્દો છે ગલબા કાકાના કે જેમણે બનાસ ડેરીની સ્થાપના કરી. વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે બનાસ ડેરી ખાતે. બનાસ ડેરી કે જેને વહેતી શ્વેત ગંગા કહેવામાં આવે છે, જેણે સુકા પ્રદેશના લોકોનું જીવન ધન્ય કર્યું છે. એક એક બનાસકાંઠાનો ખેડૂત આ બનાસ ડેરી સાથે સંકળાયેલો છે. અને મહત્વની વાત એ છે કે સૌથી વધુ પર કિલો ફેટે અહીં પશુપાલકોને ભાવ સારા મળી રહ્યા છે. અને એટલે જ ખેડૂતો માટે અને પશુપાલકો માટે આ ડેરી આશીર્વાદ રૂપ છે. આપણે વાત કરીએ ગલબા કાકાની કે જેમણે સ્થાપના કરી છે, તેમના પણ અથાગ પ્રયત્નો હતા. તેમણે બસોમાં ફરી ફરી અને એક ખૂણે ખૂણે ફરી ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે એક વ્યવસાય પૂરતો ન હતો અને તેના જ માટે પશુપાલન છે વૈજ્ઞાનિક ઢબે તેનો વિકાસ થાય તેના માટે તેણે અથાગ પ્રયત્નો કર્યા. અને આખરે આ ડેરીનો વિકાસ પણ એટલો જ થયો છે, સાથે જ વડાપ્રધાનનો પણ એટલો જ મહત્વનો આમાં ફાળો રહ્યો છે આ ડેરીના વિકાસ માટે. આપણે વાત કરીએ તો શ્વેત ક્રાંતિ તો બનાસ ડેરીએ લાવી છે. સહકારી ક્ષેત્રથી લઈ યાત્રાધામનો વિકાસ બનાસકાંઠામાં કેવી રીતે થયો છે તે અમે જાણ્યું. જોકે પાલનપુર ડીસા જેવા શહેરોમાં સરકારની યોજનાનો લાભ જનતાને કેવી રીતે મળી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ પણ અમે અમારી આ યાત્રા દરમિયાન કર્યો. ત્યારે જાણવા મળ્યું કે પાલનપુરની વાત કરું હું તો પાલનપુરની અંદર આવવા જવાના રસ્તાની વાત કરીએ તો જર્જરિત હતા, તૂટેલા હતા. આજે રોડ રસ્તાની વાત કરીએ તો એકદમ સારામાં સારા રસ્તા છે. તમે સિટીની અંદર જોઈ શકો છો, ફોર લાઇન રસ્તા છે, બાજુમાં સર્વિસ રોડ આપેલો છે, તેમજ સીસીટીવી કેમેરાથી એકદમ સુરક્ષિત પાલનપુર છે. બીજું, સ્ટ્રીટલાઇટથી કમ્પ્લીટ રાત્રે આખી રાત સ્ટ્રીટલાઇટ ચાલુ હોય છે. એટલે પાલનપુરની અંદર રોડ રસ્તા બાબતની વાત હોય યા સિક્યુરિટી બાબતે સીસીટીવી કેમેરા આખા પાલનપુર સિટીમાં છે. અને પાલનપુરનો વિકાસ મોદી સાહેબના આવ્યા પછી બહુ સારો અને સુંદર વિકાસ થયો છે. વિકાસની વાત કરું, બીજી તો તમને બ્રિજની વાત કરું તો પાલનપુરની અંદર જે રેલવેના બ્રિજ કહેવાય છે એ મેક્સિમમ 12-15 બ્રિજ માત્ર પાલનપુર વિધાનસભામાં મોદી સાહેબે આપ્યા છે. માત્ર પાલનપુર વિધાનસભાની વાત કરું તો 12-15 બ્રિજ રેલવેને, જે હંમેશા રેલવેના અકસ્માતો થતા યા ગમે ત્યારે ઘટનાઓ ઘટતી, એ ઘટનાઓ રેલવેના બ્રિજ આપ્યા બાદ આજે ચાલુ બી થઈ ગયા અને એનું ખાતમુહૂર્ત બી મોદી સરકારે કર્યું હતું અને લોકાર્પણ બી મોદી સરકારે કર્યું. એટલે એટલું સુંદર મજાનું કામ કર્યું. જગાણા રેલવે કોરિડોર કરી યા માનસરોવર, તમે આ પાલનપુરને જોઈ શકો છો માનસરોવરની અંદર એ બી રેલવે બ્રિજ, એટલો મોટો રેલવે બ્રિજ બનાવ્યો પાલનપુરની અંદર. આ બ્રિજ તમે અંદર જવા માટે બી ફોર લાઇન, એટલે કે બે બ્રિજ, એક બ્રિજ જવા માટે ને એક બ્રિજ આવવા માટે, એટલે ટ્રાફિકની સમસ્યાઓ એકદમ ઓછી કરી છે. અને મોદી સાહેબ નાના નાની બાબતનું ધ્યાન રાખી અને પાલનપુરનો વિકાસ કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. અમારા એકદમ નજીક કહીએ અંબાજી, તો મોદી સાહેબે જે અંબાજી માટે જે કામગીરી કરી રહ્યા છે, અંબાજી યાત્રાધામ આખું વિકસિત કરવા માટે એમણે પહેલાં તો તારંગા સુધી રેલવે લાઇન લોબી કરી, ત્યાં આબુ રોડથી અંબાજી, અંબાજીથી તારંગા, એટલે કે ત્યાં આખી રેલવે લાઇન નવી કરવા માટે સરકાર તરફથી પૈસા બી આપ્યા ને એનું ટેન્ડરિંગ બી કરી નાખ્યું છે અને કામ બી ટૂંક સમયમાં ચાલુ થશે. સ્પેશિયલી એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ આપણે તો બનાસકાંઠા જિલ્લાની અંદર પર્ટિક્યુલર ઘણી બધી આઈટીઆઈસ ઓપન થઈ છે, જેના કારણે 10મા પછી વિદ્યાર્થીઓને શું લાભ મળે છે આઈટીઆઈમાં એના વિશે ઘણું બધું આઈટીઆઈ તરફથી ઇનિશિયેટ લેવામાં આવે છે, પ્લસ સ્કોલરશીપ પણ પ્રોવાઈડ થાય છે. એના સિવાય આપણે વાત કરીએ બનાસ મેડિકલ કોલેજની તો મેડિકલ કોલેજ પણ ઓપન થઈ ગઈ છે, જેના કારણે એમબીબીએસ માટે સ્ટુડન્ટોને ઘણો બધો લાભ મળે છે. પ્લસ જીઈસી પાલનપુર, અહીંથી લગભગ 2 કિલોમીટરના અંતરે જીઈસી આવેલી છે, જે એન્જિનિયરિંગ કોલેજની અંદર માઇનિંગ, ઓટોમોબાઈલ, સિવિલ, મિકેનિક જેવા ટ્રેડ ઘણા બધા છે અને વિદ્યાર્થીઓને જિલ્લો છોડીને મેગા સિટીઝ અમદાવાદ કે બરોડામાં જવું પડતું નથી, એના કારણે એડવાન્ટેજ છે કે ટેકનિકલ એજ્યુકેશન પણ અહીંયા લઈ શકે છે. એટલે ઇન શોર્ટ ઓવરઓલ એજ્યુકેશનના સિનારીઓથી આપણે વાત કરીએ તો ઘણો બધો વિકાસ અને ડેવલપમેન્ટ થયું છે. આ જે ઇનિશિયેટ જેના તરફથી લેવામાં આવ્યું છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે જ આ બધું ઓપન ઇનિશિયેટિવ થયું છે. વડનગરથી વારાણસીની અમારી આ યાત્રા બનાસકાંઠાની મુલાકાતે હોય ત્યારે બટાકા નગરી ડીસાની મુલાકાત ન લે તેવું બને ખરા.
વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે બટાકા નગરી ડીસા ખાતે. અહીં વિપુલ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થાય છે. પહેલાના સમયમાં અહીં નદીમાં બટાકાનું ઉત્પાદન થતું હતું, ત્યારબાદ ધીમે ધીમે ખેતરોમાં થવા લાગ્યું. અને આપને જણાવી દઈએ કે અહીંયાના બટાકાની માંગ હવે સાઉથ ઇન્ડિયામાં પણ થઈ રહી છે. ન માત્ર ત્યાં પરંતુ રશિયામાં પણ અહીંયાના બટાકાની ખૂબ જ માંગ છે, એ પણ વડાપ્રધાનના કારણે. 200થી વધુ અહીં કોલ્ડ સ્ટોરેજ છે કે જ્યાં બટાકાનો સંગ્રહ થઈ રહ્યો છે. અને અહીંયાના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ તો વળ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરી રહ્યા છે. પટેટો સિટીની મુલાકાત દરમિયાન અમે ખેડૂતો પાસેથી એ માહિતી લેવાનો પ્રયાસ કર્યો કે બટાકાના ઉત્પાદનથી તેમને પહેલા કરતા અત્યારે કેટલો લાભ થાય છે. એ વાત પણ જાણવાનો પ્રયાસ કર્યો કે વડાપ્રધાનના નેતૃત્વમાં તેઓ કેટલા સદ્ધર થયા. માહિતી એ પણ મેળવી કે સરકારની વિવિધ યોજનાઓને તેમને કેવી રીતે લાભ મળ્યો. તો જાણવા મળ્યું કે પહેલા તો વાતની શરૂઆત કરવા પહેલા કે અમે મોદી સાહેબના ખૂબ આભારી છીએ કે મોદી સાહેબના કારણે અમારી ડીસા એ બટાકા નગરી તરીકે ઓળખાય છે. અને બટાકામાં બહુ અને હમણાં એક સબસિડી પાસ મૂકી છે, બધા ખેડૂતોને ભાવ ઓછા મળતા એ હિસાબે સબસિડીનું આયોજન કર્યું છે. અને લગભગ 8-9 મહિના સુધી બધાને સબસિડી મળી રહે છે. અને મોદી સાહેબે ડીસામાં અમારી ભાજપ સરકાર છે અને બહુ વિકાસ કર્યા છે અને બહુ સારું છે. અમે મોદી સાહેબના બહુ આભારી છીએ. મોદી સાહેબને અમે બહુ આભારી છીએ. અમને જો કોલસ્ટન બનાવવાની અમને બહુ બધાને હેલ્પ આપી, લોનો પણ આપી, અને અમને સ્ટોરમાં જે ખેડૂતોને સ્ટોક વધારે થવા મળ્યો એટલે સંગ્રહ કરવાની જે કેપેસિટી અમારે વધી ગઈ. સંગ્રહ કરવાથી અમારે જે બટાકા જે પહેલાં જે બટાકા બહાર ફેંકવા પડતા હતા એના કારણથી અમારે બહાર હાલ ફેંકવા નહીં પડતા. અને સંગ્રહ બધે પૂરતો થઈ જાય એના કારણે અમને ભાવનો પણ રસીઓ જળવાઈ રહે છે. અને બહુ મોદી સાહેબને અમે આભારી છીએ. બટાકા નગરી ડીસામાં આજે બટાકા માટે જે મોદી સાહેબે જે સહાય આપી છે તે બદલ તો પહેલાં મોદી સાહેબનો ખૂબ આભાર માનું છું. ડીસાની અંદર પહેલાં બટાકા નદીની અંદર વાવેતર થતું હતું, ખેતરમાં કંઈ બટાકાનું વાવેતર થતું નહીં. એના માટે પહેલાં ખેતરમાંથી નદીમાંથી બટાકા નદીમાં જ સપ્લાય થતા અને ઓછું પ્રમાણ હતું. દિવસે દિવસે જમીનોનો ખેતીનો વિકાસ થવા માંડ્યો, વિકાસ થતા થતાં ગામડાનો સાથે સાથે વિકાસ થવા માંડ્યો. રસ્તા લોકોને સગવડ મળતી રહી, રસ્તાઓ થતા થતા ગયા, સુવિધા મળતી રહી. એના હિસાબે લોકો દૂર સુધી બટાકાઓનું વાવેતર ખેતરમાં કરવા લાગ્યા છે. પહેલાં ખેતરમાં બટાકા કરતાં ખેતરમાં જ ઢગો કરતા અને વરસાદ આવે એટલે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી એટલે ઢગા ગમે તેમ કરીને બટાકા માર્કેટમાં એમને ગમે તે ભાવે વેચી દેવા પડતા હતા. અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે બટાકાની કેપેસિટી 200 કોલ્ડ સ્ટોરેજ અહીંયા છે. 200 કોલ્ડ સ્ટોરેજની અંદર સંગ્રહ કરવાની કેપેસિટી 3 કરોડ કટ્ટાની છે. 3 કરોડ કટ્ટાની અંદર જે કેપેસિટી છે એની અંદર અત્યારે ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે છે, વેપારીઓને સામે પણ ટ્રાન્સપોર્ટિંગ સારું મળે છે. અને ડીસાના બટાકા છેલ્લા 10 વર્ષથી એક તામિલનાડુનો એક માર્ગ મળ્યો છે. ડીસાના લોકોને તામિલનાડુ બટાકા ખૂબ જ જાય છે. તામિલનાડુ, મહારાષ્ટ્ર, અહીંયાથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ડીસાના બટાકા ગુજરાત સિવાય પણ બહાર જાય છે. મોદી સાહેબે એમાં પણ સબસિડી, ટ્રાન્સપોર્ટિંગ સબસિડી આપી છે એટલે મોદી સાહેબે એમનો પણ એ ખૂબ ખૂબ આભાર છે કે ટ્રાન્સપોર્ટિંગ સબસિડી આપી છે. તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. વડનગરથી વારાણસીની યાત્રામાં આપણે જાણ્યું કે બનાસકાંઠાનો વિકાસ કઈ દિશામાં થયો છે. આગળ બતાવીશું કે અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસી વિકાસની રફતાર કઈ દિશામાં પકડી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.